નમસ્કાર, કરંટ એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. હું છું જેડી ગુજરાતી. દોસ્તો, 111 મુદ્દા કરંટ એક્સપ્રેસના આપ નોંધી લેશો પછી કહેતા નહીં કે તમે લઈ ગયા અને અમે રહી ગયા. શરૂઆત કરીએ ગુજરાતથી. તો વર્લ્ડ બેંક દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી માટે શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ 500 મિલિયન ડોલરની લોન આપવાનો નિર્ણય કરાયો. સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્યવ્યાપી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. ભારતનું પ્રથમ સિંગલ બોર્ડ કમ્પ્યુટર સ્માર્ટ ડિવાઇસ ગુજરાતના સુરત શહેર ખાતે વિકસાવવામાં આવ્યું. તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તાજેતરમાં ગુજરાતનો સૌ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જામનગર ખાતે સ્થાપવામાં આવ્યો. કેન્દ્ર સરકારના બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન બ્રેપ 2020ના રેન્કિંગમાં ગુજરાતે સમગ્ર દેશમાં 90%થી વધુ ફીડબેક સ્કોર સાથે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ટોપ અચીવર સ્ટેટ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું. તાજેતરમાં ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 20 વર્ષનો વિશ્વાસ 20 વર્ષનો વિકાસ પ્રદર્શનનો તેમજ સખી મેળાનો શુભારંભ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવ્યો. તાજેતરમાં આષાઢી બીજ નિમિત્તે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા યોજાઈ. જૂનાગઢ જિલ્લામાં પ્લાસ્ટિક મુક્તિ તરફની પહેલ અંતર્ગત પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો શુભારંભ કરાયો. તાજેતરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાયન્ટિફિક એક્સપોનો પ્રારંભ મહેસાણાથી કરાયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાયન્સ સિટી ખાતેથી દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ કરાવ્યો. કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા 30,000 મેગાવોટના સોલાર વિન્ડ પાર્કની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં ડિસેમ્બર 2024 સુધીમાં 50%, જ્યારે ડિસેમ્બર 2026 સુધીમાં 100% વીજ ક્ષમતાનો લક્ષ્યાંક રખાયો છે. ભારતમાં પ્રથમ એલિવેટેડ શહેરી એક્સપ્રેસ તરીકે દ્વારકા એક્સપ્રેસ વેનું નિર્માણ થશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી સંમેલન 2022નો શુભારંભ ગુજરાતના સુરત ખાતેથી કર્યો. ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને ટાઈમ્સ મેગેઝિન દ્વારા વર્લ્ડ 50 ગ્રેટેસ્ટ પ્લે સિટી ઓફ 2022ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું. ભારત સરકારે ગાંધીનગરના રૂપાલ ખાતે પૌરાણિક મહાત્મ્ય ધરાવતા વરદાયિની માતાજીના મંદિરનો સમાવેશ પ્રસાદ યોજનામાં કર્યો. તો ગાંધીનગર જિલ્લાનું બિલેશ્વર ગામ આદર્શ ગામ તરીકે સમગ્ર દેશમાં સૌથી પ્રથમ ક્રમે રહ્યું. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના ગોતા ખાતે મિશન 1 મિલિયન ટ્રીનો પ્રારંભ કરાવ્યો. ગૃહમંત્રી શ્રી અમિત શાહે સાણંદના મોડાસરથી થેલેસેમિયા મુક્ત અભિયાનનો આરંભ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોલીસના સ્ટેટ લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્રનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. તો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ઈ એફઆઈઆર સિસ્ટમનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતેથી કર્યું. ઇન્ડિયન એનિમલ હેલ્થ સમિટ 2022માં અમૂલ ડેરીને શ્રેષ્ઠ કેટલ ફીડ અને કેટલ ફીડ સપ્લિમેન્ટ માટે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ અપાયો. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના 22મા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત 36મા રાષ્ટ્રીય રમતોત્સવનું યજમાન બનશે. વર્ષ 2022ના ચોમાસુ મેઘ મલ્હાર પર્વનું આયોજન સાપુતારા ખાતે કરવામાં આવ્યું. વડોદરા ખાતે દેવપોઢી એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીની 273મી રથયાત્રા નીકળી હતી. હવે વાત કરીએ વ્યક્તિ વિશેષની. તો તાજેતરમાં બીએસસીના નવા અધ્યક્ષ તરીકે સુભાષ મુદ્રાની નિમણૂક કરવામાં આવી. સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભીમારવ ખાતે સીતારામ રાજુની 30 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું. ભારતની ખ્યાતનામ કંપની રિલાયન્સ જીઓના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર આકાશ અંબાણીએ સંભાળ્યો છે. એનબીડીએ ગુજરાતમાં આવેલ પોતાના પ્રથમ ક્ષેત્રીય કાર્યાલયના મહાનિર્દેશક તરીકે ડીજે પાંડ્યની નિમણૂક કરાઈ. IWFના નવા અધ્યક્ષ મોહમ્મદ હસન જલુદ બન્યા. તો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના નવા મહાનિર્દેશક તરીકે રાજેશ ગેરાની નિમણૂક કરવામાં આવી.
તાજેતરમાં એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તો તાજેતરમાં આજે એફએટીએફના નવા અધ્યક્ષ તરીકે ભારતીય મૂળના ટી રાજાકુમારની નિમણૂક કરવામાં આવી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે સીબીડીટીના નવા અધ્યક્ષ તરીકે નીતિન ગુપ્તાની નિમણૂક કરવામાં આવી. પ્રથમ ભારતીય મૂળના એવા ગીતા ગોપીનાથને આઈએમએફના વોલ ઓફ ફોર્મર ચીફ ઇકોનોમિક્સનું બહુમાન પ્રાપ્ત થયું. તાજેતરમાં સેબીએ આશીષ કુમાર ચૌહાણને નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા. તાજેતરમાં ભારતીય નાગરિક ઇન્દરમીત ગિલની વર્લ્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે નિમણૂક કરવામાં આવી. કેવીઆઈસી ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના નવા અધ્યક્ષ તરીકે મનોજ કુમારને નિમણૂક કરવામાં આવી. તો એસએસબીના મહાનિર્દેશક એસએલ થાઉસેન બન્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગર ખાતે સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ પીસનું લોકાર્પણ કર્યું. હવે વાત કરીએ પુરસ્કાર અને સન્માન પર. એમએસએમઈ પ્રોત્સાહન શ્રેણીમાં દેશના શ્રેષ્ઠ રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાનું સૌ પ્રથમ પુરસ્કાર ઓડિશાને પ્રાપ્ત થયો. મહારાષ્ટ્રના મુંબઈ શહેરને ક્યુએસ શ્રેષ્ઠ વિદ્યાર્થી શહેરોની યાદીમાં ટોચનો ક્રમ પ્રાપ્ત થયો. તો નવી દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ 2022માં ગુજરાત રાજ્યને બેસ્ટ સ્ટેટ ઇન એનિમલ હસ્બન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત થયો છે. શ્યામાપ્રસાદ મુખર્જી રૂરબન મિશનના ડેલ્ટા રેન્કિંગમાં ઝારખંડ રાજ્ય ટોચના સ્થાને રહ્યું. રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાતની ત્રીજી કેટેગરી હેઠળ ગૌણ ખનિજોની ઈ હરાજી માટે પ્રથમ ક્રમ હાંસલ કર્યો. હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મરણોત્તર વજુકૂટક સુવર્ણચંદ્રક એનાયત કર્યો. તાજેતરમાં રામદર્શ મિશ્રાને મેં તો યહી હું કવિતા માટે 2021ના સરસ્વતી સન્માનથી નવાજવામાં આવ્યા. તો પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉમદા કામગીરીને બદલે ગુજરાતના ખેડૂત મનોજસિંહ સોલંકીને હળદર પુરસ્કારથી નવાજવામાં આવ્યા. 68માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અજય દેવગન અને સૂર્યાને પ્રાપ્ત થયો. તાજેતરમાં યુકેની સંસદ દ્વારા તનુજા નેસારીને આયુર્વેદ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો. હવે વાત કરીએ રમત ગમતની. તો ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં એક ઓવરમાં સૌથી વધારે રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. ભારતીય ઓલિમ્પિક સંઘની સ્પોન્સરશીપ અદાણી સ્પોર્ટ્સ લાઇન કંપનીને અપાઈ. ટી ટ્વેન્ટી ક્રિકેટ ફોર્મેટમાં 314 ફટકારનાર પહેલો ભારતીય બેટ્સમેન રોહિત શર્મા બન્યો. શૂટિંગ વિશ્વકપ 2022માં અર્જુન બબુતાએ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો. મંડે ક્રિકેટ ફોર્મેટમાં સૌથી ઝડપી 80 મેચોમાં 150 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી મોહમ્મદ શામી બન્યો. પીવી સિંધુએ ચીનની વાંગ જીઈને હરાવીને પ્રથમ સુપર 500 સિંગાપોર ઓપનનું ટાઇટલ જીત્યું. વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન જાપાન ખાતે કરવામાં આવશે. વર્ષ 2025માં યોજાનાર મહિલા ક્રિકેટ વન ડે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં કરવામાં આવશે. પ્રથમ ખેલો ઇન્ડિયા ફેસિંગ વુમેન્સ લીગનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. આવનાર ટી ટ્વેન્ટી એશિયા કપ 2022નું આયોજન યુએઈ ખાતે કરવામાં આવશે. ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર ગુજરાતના પ્રથમ ખેલાડી વિશ્વા વાસણવાલા બનશે. એલ્ડોરા કપ બોક્સિંગ 2022માં ભારતે 14 મેડલ પ્રાપ્ત કર્યા. તાજેતરમાં ભારતીય રમતવીર નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં બરછી ફેંક રમતમાં રજત પદક જીત્યો. વર્લ્ડ આર્ચરી ગેમ્સમાં પહેલી વખત ભારતીય જોડી એટલે કે અભિષેક વર્મા અને જ્યોતિ સુરેખાને કમ્પાઉન્ડ ઇવેન્ટની મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો. હવે એક નજર કરીએ રાષ્ટ્રીય વિશેષ પર. તાજેતરમાં રેલવેના વેસ્ટ સેન્ટ્રલ ઝોન દ્વારા દેશનું પ્રથમ સ્વદેશ બેટરી ઓપરેટેડ ડ્યુઅલ મોડ લોકોમોટિવ નવદૂત વિકસાવવામાં આવ્યું. તાજેતરમાં સીબીએસઈ બોર્ડ દ્વારા પરીક્ષા સંગમ નામક પોર્ટલ લોન્ચ કરાયું. ભારત સરકાર દ્વારા 1 જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનનો શુભારંભ કરાયો. કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2022 દરમિયાન યોજાયું.
नशीला पदार्थों की तस्करी रोकवा माटे रेलवे प्रोटेक्शन स्पेशल फोर्स एटले के RPFS द्वारा ऑपरेशन नार्कोस नामनु अभियान पण शुरू करवामां आव्युं। ताजेतरमां उत्तर प्रदेश ना वाराणसी में पाणी उपर तरती बोट पर प्रथम CNG स्टेशन बनावामां आव्युं। तो भारत नो सौथी मोटो फ्लॉटिंग सोलार एनर्जी प्लांट तेलंगाणा राज्यना रामागुंडम में स्थपायो। विश्वना सौथी मोटा इनोवेशन कैम्पस टी हब 2.0 नु हैदराबाद खाते उद्घाटन करायु। तो वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए बेंगलुरु खाते बॉश इंडियाना प्रथम स्मार्ट कैम्पस नु वर्चुअल उद्घाटन करयु। તાજેતરમાં રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ એટલે કે NMA દ્વારા સ્વાતંત્ર સંગ્રામમાં થયેલ બ્રિટિશ ભીલ આદિવાસી વિદ્રોહ સ્થળ માનગઢ ટેકરીને રાષ્ટ્રીય સ્મારક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવા સંસદ ભવનની છત ઉપર 6.5 મીટર ઊંચું 9,500 કિલોગ્રામના વજનવાળું અને 5 ધાતુથી બનેલ ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યું। તાજેતરમાં ઉત્તર પ્રદેશ 13 એક્સપ્રેસવે ધરાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું। ભારતનું પ્રથમ ફ્લોટિંગ LPG સ્ટેશન મહારાષ્ટ્રના જયગઢ ખાતે શરૂ કરવામાં આવશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ રાજ્યના દેવઘર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું। મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ ધારાશિવ અને ઔરંગાબાદ શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર તરીકે નામકરણ કરવામાં આવ્યું। ભારતની પ્રથમ ડિજિટલ લોક અદાલતની શરૂઆત રાજસ્થાન ખાતે કરવામાં આવી। મધ્યપ્રદેશનો બુરહાનપુર જિલ્લો ભારતનો પ્રથમ હરઘર જલ પ્રમાણિત જિલ્લો બન્યો। તો જુલાઈ 2022માં 7મું ઇન્ટરનેશનલ પોલીસ એક્સપો 2022 દિલ્હી શહેરમાં યોજાયો। એક નજર કરીએ અહેવાલ અને સૂચકાંક પર। EIU દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2022માં દુનિયામાં સૌથી વધારે રહેવા યોગ્ય શહેરમાં ઓસ્ટ્રિયા દેશના વિયેનાને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે। તાજેતરમાં જાહેર કરવામાં આવેલ રિન્યુએબલ ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ 2022 અનુસાર નવીનીકરણ ઉર્જાની બાબતમાં ભારત ત્રીજા સ્થાન પર રહ્યું હતું। રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાના અમલ માટે જાહેર કરાયેલ રેન્કિંગમાં ગુજરાતે 4થું સ્થાન પ્રાપ્ત કર્યું। હરુણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રાઇવેટ ઇન્ડિયા ફ્યુચર યુનિકોર્ન ઇન્ડેક્સ 2022 અનુસાર બેંગલુરુ શહેર સૌથી વધારે યુનિકોર્ન કંપની સાથે યુનિકોર્ન રાજધાની બન્યું। વર્ષ 2023 સુધીમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ ચીનથી આગળ નીકળી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવાનું વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ 2022ના રિપોર્ટમાં અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। રોડ એક્સિડેન્ટ ઇન ઇન્ડિયા 2022ના રિપોર્ટ મુજબ સૌથી વધુ અકસ્માત ધરાવતા રાજ્યમાં ગુજરાત 10મા ક્રમે રહ્યું। હવે એક નજર કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી પર, જે આપના માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે। મિત્રો, તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ઇસરો દ્વારા ડિસેમ્બર 2024 સુધીમાં શુક્ર મિશન લોન્ચ કરવાની જાહેરાત કરાઈ। તાજેતરમાં IISc બેંગલુરુ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આર્યભટ્ટ 1 નામક એનાલોગ ચિપસેટનું પ્રોટોટાઇપ વિકસિત કર્યું। તાજેતરમાં USAના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવાયેલી બ્રહ્માંડની પ્રથમ છબી પ્રસિદ્ધ કરાઈ। તાજેતરમાં સેમસંગ કંપનીએ વિશ્વની સૌથી ઝડપી DRAM એટલે કે ડ્રેમ ચિપ વિકસિત કરી। તાજેતરમાં નીતિ આયોગ દ્વારા અમૃત મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી। જુલાઈમાં યોજાયેલ ડિજિટલ ઇન્ડિયા વીક 2022ની થીમ ન્યૂ ઇન્ડિયા ટેકનોલોજીના વિકાસ માટે હતી। કેરળ રાજ્ય પોતાની ઇન્ટરનેટ સેવા ધરાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું। હવે નજર કરીએ આંતરરાષ્ટ્રીય વિશેષ પર। તાજેતરમાં વર્ષ 2022ના નાટો શિખર સંમેલનનું આયોજન સ્પેનના મેડ્રિડ શહેર ખાતે કરવામાં આવ્યું। આફ્રિકી દેશો ગેબોન અને ટોગોનો સમાવેશ કોમનવેલ્થ નેશન્સ સમૂહમાં કરવામાં આવ્યો। ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ IFAD નવા અધ્યક્ષ અલ્વારો લારિયો બન્યા। એક નજર કરીએ સંરક્ષણ પર। તાજેતરમાં રાજસ્થાનના જોધપુર ખાતે ભારતીય સેના દ્વારા સુરક્ષા મંથન 2022 વાર્તાલાપનું આયોજન કરાયું। DRDO દ્વારા ઓડિશામાં બંગાળની ખાડીના કિનારે આવેલા ચાંદીપુર ખાતેથી હાઈ સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ અભ્યાસનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું। તાજેતરમાં ભારતીય નૌકાદળના ધ્વજવાહક INS સિંધુ ધ્વજને 35 વર્ષની સેવા બાદ
નિવૃત્ત કરવામાં આવ્યું. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ઇજિપ્તમાં ટેકનિકલ લીડરશીપ પ્રોગ્રામમાં ભાગ લીધો. ને હવે નજર કરીએ પર્યાવરણ પર. ભારતે 3 તબક્કામાં આંતરરાષ્ટ્રીય મહત્વની કુલ 26 નવી રામસર વેટલેન્ડ સાઇટ્સની જાહેરાત કરી. આ સાથે જ હવે ભારતમાં રામસર સાઇટ્સની કુલ સંખ્યા 75 થઈ ગઈ છે. યુએન જનરલ એસેમ્બલીએ તાજેતરમાં એક ઠરાવ પસાર કર્યો હતો જેના દ્વારા સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા આપે છે. બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પર એક નજર કરીએ તો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવૃત્ત જજ KS ઝવેરીની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં OBC અનામત અંગે એક કમિશનની રચના કરી. નવા સંસદ ભવનના નોલેજ પાર્ટનર તરીકે ગુજરાતની MS યુનિવર્સિટીની પસંદગી થઈ. એક નજર કરીએ યોજનાઓ પર. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પ્રધાનમંત્રી યશસ્વી યોજના લોન્ચ કરી. આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ આપવામાં ગુજરાત રાજ્ય દેશમાં 4 ક્રમે રહ્યું છે. અને છેલ્લે એક નજર કરીએ દૈન વિશેષ પર. તો વર્ષ 2022ના વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની થીમ જર્નલિઝમ અંડર ડિજિટલ રાખવામાં આવી હતી. તો દોસ્તો, કરંટ એક્સપ્રેસમાં આજે બસ આટલું જ. લુકિંગ એક છોટે સે બ્રેક કે લીએ, પરંતુ બ્રેક એટલે આવતા મહિને ફરીથી મળવાના છે. ત્યાં સુધી આ તમામ મુદ્દાઓ આપ સારી રીતે નોટ કરી અને યાદ કરી લેજો. પછી કહેતા નહીં કે પૂછાઈ ગયું અને તમે કીધું નહોતું. થેન્ક યુ.